નું એક મીઠાભાઈ નામ એક મારે દાખો છે, એક કથા વાત કરવી છે. પછી ભાકોદર વાળી હોય તો ભલે, પછી એને બળધરા વાળી ખોડલ કયો, માટેલિયા ધરા વાળી કયો, રાજપરા ધરા વાળી કયો, સ્થળ જુદા જુદા છે પણ તત્વ એક છે. નાની નાની દીકરીઓ પ્રભાતનો પોર છે, ઉજાળ છે, ઓરડેલી ભગવાન ભાસ્કર એક ચક્રીય નથી, નવખંડ ધરતીને ઉજાળવા માટે જ્યાં નીકળવું. અને ત્યારે એક રાજપૂત એમ કહેવાય ઘોડા ઉપર સવાર થઈ અને એમ કહેવાય ઘોડલી મારતા રમાડતા નીકળવું. અને ગામના પાદર માલી જેમ કહેવાય કે રાજપૂત ને જ્યાં પસાર થવું, ગામના પાદરના જાપામાં હાથ દીકરીઓ એમ કહેવાય ભાગલે રમે છે, કોઈ કુકે રમે છે, એ નાની નાની બાળાઓ એમ કહેવાય કે રમે છે, એ ચારણ ની દીકરીઓને રમતી જોઈ અને એમ કહેવાય કે રાજપૂતે ઘોડો ઉભો રાખ્યો અને ઘોડો ઉભો રાખીને એટલું કીધું, બહેનો માતાઓ દીકરીઓ જય માતાજી. સાહેબ મીઠાભાઈ હામેલી સાત રમતી થી એમાંથી છ દીકરીઓ કીધું દરબાર જય માતાજી. છ દીકરી જય માતાજી બોલી, નાની હમદાથી હતી ને એ નો બોલી. બીજી વાર કીધું, મારી જય માતાજી, છ બોલી, હાથમી ન બોલી. ત્યારે ઘોડા ઉપર બેઠેલા દરબાર એટલું બોલ્યા, માતાઓ માફ કરજો, તમે છ મને જય માતાજી કહો છો, ઓલી એકલી એકલી રમે છે નાની, એ બેરી છે મૂંગી છે કે કા? જય માતાજી નથી કીધું, મારે હારી બોલી નહી માં, પણ તેની મોટી હતી ને ઉભી થઈ ને એટલો આમ ભાળી આમ ભેળિયાનો શેડો પકડીને એટલો કીધું દરબાર ખમા માફ, પણ એ બેરી નથી ને મૂંગી નથી, એને તારી હારે નહીં બોલવું હોય એટલે નથી બોલતી, તારે હારે નહીં બોલવું હોય શબ્દ સાંભળ્યો તો ખોરાનું પલાણ સાડી પાઘડીનો શેડો કાઢી એમ કહેવાય તેણે એક ડોકમાં નાખી અને ત્રહીમાં શરણાગત છોકરીને એમ કહેવાય કે હાથમી એકલી એકલી રમતી હતી, એના પગમાં એમ કહેવાય કે રાજપૂત પડી ગયો, અને તેથી હાથમી એમ કહેવાય કે પડેલા રાજપૂતના ખંભા ઉપર મળી એમ ખમકારા કરવા, ખમા રાજપૂત ઉભો થા બાપ, ખમા રાજપૂત ઉભો થા, અને હું રોયશાળાના જાપામાં બેઠી બેઠી ખોડલ કહું છું, તમે 1800 પાદર દીધા, જા સાહેબ એ પગે લાગનાર બીજો કોઈ નહોતો, આતાભાઈ ઠાકુર હતો. દરબાર વાત કરવી છે થોડી જુનાગઢ સુધી રાડિયાસ ને, સાહેબ 22 રાણીઓ હતી પણ સંતાન નહોતો. હાથ હાથ વર્ષ થી યુદ્ધ હાલે છે, 7 વર્ષ ટોટલી 16 વર્ષ ને આ યુદ્ધ કર્યું છે. 16 વર્ષ સુધી જેને એમ કહેવાય ઉપરકોટનો કાકરો ન હલાવી શક્યા હોય, સૈનિકો જે આવેલા ગુજરાતમાંથી એ લોકોએ જે જે વર્ષે સાહેબ કેરીયું ખાધેલી એના ગોઠલા રોપ્યા અને એ આંબો મોટો થયો ને એને કેરીયું આવ્યું એટલો સમય લાગ્યો હતો 16 વર્ષ સુધી. પણ 9મું વર્ષ ચાલે છે, સોરી 7મું વર્ષ ચાલે છે, 7 વર્ષ થયા છે એટલે એમાં કોઈ એટલું કીધું મહારાજ યુદ્ધ વિરામ લેવાનું નામ નથી લેતું, ગુજરાતમાંથી જે ફોજ આવી છે પાટણથી એ પણ પાછો હટવાનું નામ નથી લેતું, અને આપના રાજમહેલમાં 22 રાણી છે, પણ હે રાડિયાસ આપણા વારસમાં કોઈ છે નહીં, અને અમારા બધાની એવી ઈચ્છા છે કે આપ હજી એક લગ્ન કરો, આમાં શરીરના હું ભરોસા. એના કહેવાથી સાગ શ્રીફળ ને ચૂંદડી જાય છે ધારીમાં, અને પરમાર રાણી સોમલદેને માગુ નાખ્યું છે, સોરુની ખોટે મહારાજ 23મું ઘર કરે છે, ઓલી માં ખોડલ ની ઉપાસક હતી ભાઈ સોમલદેન,
કહેવાય છે ટૂંકી વાત લઉં, જેથી એમ કહેવાય કે વેરડામાં બેસીને જુનાગઢ બાજુ જવાની, જેથી એમ કહેવાય કે ધીરે 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 વેરડો જાય છે. સંતાન નથી, જો તારી જ હું પૂજા કરીને જાતી હોઉં તો એના વાંજિયા મેણા ભાંગજે, માં રાના વાંજિયા મેણા ભાંગજે એટલું કઈ. અને સાબી ગાડામાં બેસી ગયા, સમય જતા સારા દિવસો દેખાણા. ઓલી 22 રાણીઓ મીટિંગ કરી છે, 22 રાણી ભેગા થઈ ગયા કે ભાઈ કા આ 23 મે આવી છે, ઈ જો દીકરાને જન્મ દેશે, સારા દિવસો દેખાયા છે, અને જો એ દીકરાને જન્મ દેશે તો આપણે 22 એ 22 અરમાનેથી થઈ જાવું, આનું ગમે કંઈક કરો. અને ગિરનારના અમુક ગાડામાં માણસોને મોકલ્યા, અને કોઈ અઘોરીને બોલાવ્યા, અને અઘોરીને બોલાવીને સાહેબ એક અડદનું પૂતળું કરવામાં આવ્યું. એ અઘોરીને એટલું કીધું કે અઘોરી તારે જે જોઈએ તને સંપત્તિ દેવા માટે અમે તૈયાર છીએ, પણ અમારા જે 23 માં રાણી આવ્યા છે એને પરસુતા ન થાવી જોવે. અને અડદનું પૂતળું બનાવ્યું. અઘોરીએ અઢળક ધન લીધા પછી ઈ પુતળું આ 22 રાણીઓને આપીને એટલું કીધું કે આને જમીનમાં ભંડારી ગયો, જ્યાં સુધી આ પુતળું જમીનમાં રહેશે ત્યાં સુધી સોમલદેને પરસુતા નહીં થાય, જાઓ. મીઠાભાઈ વરહ ઉપર વરહ મળ્યા જવા, 9 મહિના નહીં વરહ ઉપર વરહ મળ્યા જવા. એમ કહેવાય કે 9 સોમાહ ગલથોડિયા ખાઈ માથેલે વ્યા ગયા, હવે તો સોમલદેને ખાલી પેટ દેખાય છે, સાહેબ હાથ પગ ગળી ગયા છે, પરસુતા થતી નથી. 22 રાણીઓ એટલું કીધું, મહારાજ આ ક્યાંથી તમે બીમારીનું ઘર લાવ્યા ઘરમાં, જેને 9 વરહ વયા જાય અને એને તમે એમ કહો છો કે એ બાળકને જન્મ આપશે, આ જ્યારથી ઘરમાં આવી છે ત્યારથી હજી યુદ્ધ પણ એમ કરાય થમ્યું નથી, અને આપ એક ક્ષણિક પણ બહાર જઈ શકતા નથી મહારાજ, આ તમે બીમારીનું ઘર લાવ્યા છો, માટે આનો ત્યાગ કરો, અને આનો ત્યાગ તમે નહીં કરો ને ત્યાં સુધી તમારા જુનાણાની સળતી કળા નહીં થાય. આવા કાંડ ભંભેરી અત્યાર સુધી સોમલદે સહન કરતા હતા, સોમલદે પીડા સહન કરતા હતા, સુકામ રાજમહેલ હતો અને રાજ્યાસનો જેને હથવારો હતો. પણ એક દિવસ એવો હું ગયો, સોમલદે ની હારે આવેલ વાલભાઈ વડારણને બોલાવીને એટલું કીધું, વાલભાઈ તમારા મહારાણીને કહો રાજમહેલનો ત્યાગ કરે, અને સેવાડાની જે ઝૂંપડી છે, સેવાડાનું એક નાનું મકાન છે, એ મકાનમાં વયા જાય રહેવા. ખાટલો એક નાનું સોમલદેને ઓરડી આપે. હવે હા બોલજો, અડધી રાતનું ટાણું છે. હવે વાલભાઈને બોલાવે છે સોમલ, વાલભાઈ હા બા બેટા, અત્યાર સુધી તો રાનો હથવારો હતો, પણ હવે મને પીડા સહન નથી થતી અને મારું અપમાન સહન નથી થતું. એક કામ કરીશ વાલભાઈ, કે ભોલની માં હું તારી હારે આવી છું, તું મારી રાજમાતા છે. બોલમાં શું કામ કરું? કે બેટા વખ ગોળો તાળી ભરીને મને અફીણ મને વખ દે, જેથી કહીને પીડ મારો આખો પૂરો કરું. અને કહેવાય ગયો કે વાલભાઈએ અફીણ ગોળી અને તાહળી હાથમાં દીધી, પણ દુષ્ટ હાથે હાથ દેતા દેતા એટલું કીધું, ભાઈ કામ કરશો શું, અડધું મારી હાટું રહેવા દેજો, તારી વગર કેમ જીવી શકું. સાહેબ બેહો તો એવો માણા હેરે બેહજો કે તમારું દુખી પોતાનું દુઃખ સમજતો હોય, ભલા માણા માં હું તારી વગર કેમ જીવી. હા વાલભાઈ, ધીરે 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 કહેવાય ખાટલામાં બેઠા થયા. વાલભાઈ હાથમાં તાહળી દીધી અને હાથમાં તાહળી ધ્રુજે છે. આ બધા તાહળી હાથમાં લીધી અને સોમલદેવ યાદ આવ્યું કે આ હું ગળધરા વાળીને પગે લાગી નીકળી હતી, ખોડાલ તારી સોરું છું, તારી દીકરી છું, અને તારી પાસે ખોળો પાથરીને આવી હતી, ભગવતી આવું કરવાનું, ભગવતી આવું કરવાનું, એ શબ્દ જ્યાં પૂરો થાય ન થાય મીઠાભાઈ, આ તો કામે ને ગડલા કડાક 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 કડક બોલતા આવી
અને ખોડાને એમ કહેવાય કે ઠપાટ મારી તાળી ને સોમલ દે ભૂલી ગઈ તું મને, હું તો તારી પાંગતે જ ઊભી હતી પણ તું સુખમાં ઓળતી હતી એટલે મને ભૂલી ગઈ, બાકી તું મારી દીકરી છો, ખોડલની દીકરી હોય કોઈ દુખી ન થાય, અને તારે વખ પીવાનું હોય વખ પીવે તારે દુશ્મનો, વાલભાઈ મને આનંદ એ વાતનો થાય સાહેબ કે વાલભાઈ કેવી ભાગશાળી હશે કે આવી ભગવતીની દાસી હોય ને એને ખોડલ ના દર્શન હમણાં થાય, અને ખોડલ નામ લે વાલભાઈ, અમુક મહાપુરુષ ભરતદાનજી નામ લઈ લઈ ને આપણું તો આ ધરતી ઉપર નો ફેરો સફળ થઈ જાય ભલામાના. ખોડલે કીધું વાલભાઈ કે હા માતા તો પગમાં આવો તે વાલભાઈ, ખમા ખોડલ ખમા ખોડલ, સમય નથી વાલભાઈ જાઓ, ભલે અર્ધિક રાત નું ઢાણું છે પણ તમારા જુનાળા ના ધણી ના દિયાસ ને જેટ સમાચાર આપો કે અમારી રાજમાતા એ 9 વર્ષના ધણી એના વારસદાર ને જન્મ આપ્યો છે. જાવ કેવો વાત પણ કે માં ખોડલ કે છે સાચું ખોટું તારે ન જોવાનું હોય, મારા મોઢામાં શબ્દ નીકળે સાચો જ હોય, જાવ ઝટ કેવો હળી ખાધી વાલભાઈ પેલેદારોને કે છે તમારા મહારાજા ને કયો વાલભાઈ વડારણ તમને મળવા આવી છે, દાસી તમને મળવા આવી છે, રાડિયાસને બોલાવે છે, રાડિયાસ આવીને ઉભા છે, શું વાલભાઈ શું માઠા સમાચાર લાવી, ખમા નવ હોરટ ના ધણી ને વાલભાઈ માઠા સમાચાર ના લાવે, વાલભાઈ આજ મીઠા સમાચાર લાવી છે કે અમારા રાડિયાસ ની ઘરે દૂધના ફીણ જેવા દેવના ચકર જેવા દીકરાને અમારી રાજમાતાએ જન્મ આપ્યો છે, અને તાતો ડોક મારી ભોગ્યની માળા એમ કહેવાય કે વાલભાઈ ને ભેટ આપી ખબર વાલભાઈ તને, અને નોબીતું વળી ભાગવા ભાઈ ખોટું તો નહી પડી ગયું હોય ને, હાલો આપણે જઈએ, જ્યાં ડાટ્યું થયું ખોદી જ્યાં બારું કાઢ્યું અને જ્યાં પુતળા ને બારું નીકળવું સાહેબ, અને અહીંયા સોમલ દે ને દીકરાનો જન્મ દેવો, આનંદ એ વાતનો છે કે તેથી સોમલ દે પાસે ખોડિયાર સિવા કોઈ નહોતું, ને જેણે સીધો ભેળિયામાં ઝીલ્યો હોય સાહેબ એ જ નવ હોરત નો ધણી નવ ગણ થાય ને ભલામાં, 9 વર્ષે બાળક નો જન્મ આપ્યો કેવો અને તેની ખોડલ એમ કે છે ખમા ખમા સોમલ દે, 9 વર્ષે ત્યાં બાળકને જન્મ આપ્યો છે, એનું નામ નવ ઘણ રાખજે, ઘણ નો અર્થ થાય સોમાસુ, ઘણ નો અર્થ થાય વરસ, ઘણ વીતી ઘણ વીત છે ઘણા પડશે ગામ, આ 9 વર્ષે 9 સોમાસે એનો જન્મ થયો છે, આનું નામ નવ ઘણ રાખજે, અને સોમલ દે એને કહેજે કે પરસુતામાં હુંયાણ નહોતી, ખોડલ પોતે ઊભી હતી પાસે, અને મારા નવઘણ ને જેદી જરૂર પડે મને હળવો હાકલો કરે, અને ખમકારા કરતી ન આવું તો હું ખોડલ ન કહું ભલા માણા, હું ખોડલ ના જવાબ સાહેબ, આ ખોડલ આ ભગવતી એ પછી ભાકોદર ની વાય વાળી હોય, પછી ગળ ધરા વાળી હોય, માટલિયા ધરા હોય, બસ આપણે કેટલો એની ઉપર વિશ્વાસ રાખીએ છીએ, આપણે એને કેવી રીતે ભજીએ છીએ એના ઉપર આધાર છે, પછી આપણે આપણે જેમ કે ગોલાને છે ને આપણને કેમ તારી આ તારી અંદર નો પુકાર નહીં હોય ભલા માણા, તારી અંદર જો આનંદ હોય તો એ આવીને ઉભી રહે છે અને આવે જ છે ભલા માણા, અને એ ભગવતી નો દરબાર બધા ભાવથી આમ થોડું ઘણું કોઈ પાસે સાહેબ ખોટું અભિમાન નથી, આમ સરળતાથી એવા બધા આપણે બેઠા હોય છે, તમે હું વાત એ કરતો હતો કે આ સંપત્તિ થી જ સુખ નથી, તમે પરિવાર હારે કેમ રહ્યો છો, કેવા ભેગા રહ્યો છો, અને કે મોટરસાયકલ લઈ જાય ના જાતા ની ઉછી ની લઈ એ વળી આના પંચર ના આવ્યા હોય એ પેટ્રોલ ના નાખી એ વળી પાછા એ તો અહીંયા બે એને પાછા હું ઓલી 200-300 રૂપિયા ના સુતાઈ આપું, કારણ કે એની એન્ટ્રી એવી ગોવિંદભાઈ ને આમાં બેઠા એટલે બીજા માણસો પૂછે કે આ શહેર ક્યાં ગામ ના એમ,
અને કોણ છે તક એ ખબર નથી, માયાભાઈ આવ્યા છે તક, તો એમાં પછી કઈ ઘટે એવું ના હોય, આવું આવું તો પછી વાર્તા વાલ. પણ એમાં પછી આ 4 લાખ કર્યા ને આમાં વાટે ઉભો કે કારે આવે કારે આવે, હું કહું ભાવ સમજાય છે. પણ અહીંયા ભાકોદર માં કઈક મારે જુદો ભાવ છે, આ ભાવ થી નથી આવતો. આ માયા હૈ દો પ્રકાર કી, એક એ માયા હૈ ઓર એક એ માયા. અહીંયા કેવલ કેવલ ને કેવલ એક હૃદયના ભાવથી આવું છું, ખીચાના ભાવથી નથી આવતો. આ મારા માટે પૈસાનો પ્રોગ્રામ નથી હોતો, કેવલ પ્રેમનો પ્રોગ્રામ હોય છે. એટલે અહીંયા આનંદ જ રાજુ આવ્યા કરે, કારણ કે અહીંયા એવું તો નથી કે નબળું બોલશે ખબર આવ્યો તો કે કાંઈ સાયમું કાંઈ જો નહીં કવરમાં ઢીલ, એ તો ઉપાધિ જ નથી અહીંયા. અહીંયા જો સાયલ આવી ગઈ, એકવાર મારો પોલીસ સ્ટેશનમાં પ્રોગ્રામ ને ન્યાય સાયલથી સન્માન કર્યો, પણ સાયલા એવી હતી ને, મેં કીધું શાળામાં ઓઠી લાગી આવી એવી છે, એ શાળામાં ઓઠીને ઉઠતો નથી એટલે હું ગુડિયું જ વાગે. કારણ કે એ તો હોગુડીનું માલી જ આવ્યું હોય. એક જણો મોટરસાઇકલ નીકળ્યું, 4 જણા બેઠેલા નવી ભરતી ના પીએસએફ, સીધી હોંગોળી મારી સીટી ગાય ઉભી રાખ, ઓલે નાઈયા ચોટાડી દીધી. હું છે કેમ શાર બેહાડે, ઓલો પાછો ઓળજો ને કે પાંચ નો કારે ઉતરી ગયો. તો સાહેબે રાજીનામું દઈ દીધું કે ભામ ભેગી નોકરી કરવી કે. પાંચ જણા મોટરસાઇકલ માં ત્યાં સડી જાય કે હકીકત સકરડામાં કઈ જ્યાં સડી નક્કી જ નથી. અમારો સનો હતો બોરડામાં, સનો સકરડા, એમાં અમારે એક સુડાસમા સાહેબ પીએસ આવ્યા, એ તો એ જ હતા. એને એમ થોડુંક આમ હાંકો પાકો બોલાવેલો ને એમાં સના ને ઉભો રાખે કે એક ઉભી રાખ. સના કે હવે દાવા દે ને તમને હું વાંધો છે મારા દીકરા આખી રાત ગંગરે આમ કેતો સનો સનો માદા ભાઈ ને બધા ભેગા થઈને સપ્તા કરીને મને તોડવી નાખ્યો. રાતે આવીને સનો બસ સ્ટેન્ડ ઉતરે કોક જગાડે, બોલો બોલો હું આવ્યા. એ કેમ માયાભાઈ ક્યારે? મારે એમ કે ભાડું આવ્યું. એનું કામ હોત તો લાગત જ નહીં, હવે ઠીક કીધું છે તો હાલો ક્યાં પ્રોગ્રામ જઈ મને ખબર છે. તો સાહેબ જા હું પ્રોગ્રામમાં ગયો આજુબાજુ ગામમાં, તો સનો એનું એનો સકડો લઈને આવ્યો. કઈ ન દે કે જાવ ખાલડીમાં છે, તેની તો એ જ ખાલડી ને કોજ્યા ને, અને એમાં પાછો સકરડા જ હાલે એવો જ રસ્તો હતો. તેથી હવે બે જાવ આવ્યા છો તો કઈ થોડા એની પાપા અડા હે એનું ગળું બેહી ગયું અને તારા બાપા જ માઇક માં ટાંગ ગયો કાળું કળા મોઢું દેખાડ તારું કાળિયા કાળિયા મોઢું દેખાય આ કાળું બાપુ ઓપરેટિંગ કાળેશ આ માણસે જે મારી ઉપર કરેલી છે આ ઘરનો પ્રોગ્રામ એટલે કહું આ કોઈ જે આ વાત તમને કોઈ ડાયરામાં સાંભળવા નહીં મળે. કાળું એક વાર ઉભો થાય બધા તારા દર્શન થઈ કલર જાય પૈસા પાસા. ત્યારે હરજીવનભાઈ ફીલ અમારે ચંદુના બાપા, ત્યારે ચંદુ લગભગ વર્ષ 2 વર્ષનો હોય તો એટલા વર્ષ થયા. તેથી આઈ એમ નોટ કલાકાર, હું કલાકાર નહીં, પણ આમ ગાવાની એવી ઉપડે ને. તે અર્જુનભાઈ મોવા રાતે ક્યારેક વહી આવે, કઈ પ્રોગ્રામ તો રાતે હોય ને, પછી અમે કાળું ને કઈક માઇક ચાલુ કરી. માઇક ચાલુ કરે તો કામ નાખી જાય, ખોડાભાઈ અવડી પરવાણી રાખતા. અને જો સાલું માઇક ન કરે તો
ત્યારે ઓલા બોરિયા વાળા માઇક આવતા આટા. ખરેખર સાહેબ આપણે તે હાવ ગામડામાં આપણને કઈ ખબર નહીં, અને આ કાળું મીઠાભાઈ અમને બોરિયા પકડાવી દે છે. આવ્યો આ ગાવ એટલે અમે પકડી પકડી નો તું થવા દે પછી હું થવા દઉં એટલે ઈ બે ભજન ગાઈ લે ઈ પાછા અમારે સાંભળવાના, ઈ તમને સમજાય એની પાછા. એટલે પછી પાછા હું બે ગાઉ ને ત્યાં બે ઈ સલમ પી લે. એકવાર અમારે ચોથા ભગત નું આખ્યાન ને તુલસી વિવાહ, તો હું વળી અડધી રાત સુધી સાંભળ્યું આખ્યાન. પછી સવારે પાછું ઓલી દીકરીઓને આપણે લાણું નહીં દેવાનું હોય એટલે હું તો સવારમાં પાછું જાગવાનું એટલે હું માધવભાઈ વાડીએ વી ગયો હુઆ. અને અહીંયા બે વાગે સગુણા બેન ને પુકાર કર્યો રામાપીર ને, કે મને દિલ્હીના બાદશાહે લૂંટી રામાપીર રણુજેથી ફુકરાણગઢથી વહેલા આવી ગયો અને મારા મામા વાડીએ સાંભળી ગયા હો, અને વાડીએ ની ઘોડી ઉપર ચડ્યા ભાલો લઈને સીધા માંડવે કે ક્યાં છે દિલ્હી નો બાદશાહ બારો નીકળે. અને સુગુણા બેન તું ઘોડી પર તારે કઈ દીવાન ન હોય અને અહીંયા મેં હું મરી જતા તારે ઠેઠી કે રામાપીર ને અહીંયા ફુકરાણગઢથી ધક્કો કરો એ મારો બાપા આપણે આગળ વાડી ફેંકા. હકીકત આમ થોડું આપણા ગામમાં સગુણા બેન રાડ્યું નાખે અને રામાપીર ને થોડો ખબર. મામા હવે હું આવી ગયો છું મન કે તો પણ હવે ચિંતા નથી તો તું નીકળી જા સાહેબ. હા મમ્મી રાચું કાઢ નાખતા બોલો આનંદ જ કરવો છે તો શું લઈ લેવાનું સાહેબ. હે પણ વાત એટલી છે જો કૃપા થાય કે સખી મારે સોના નો સુરત ઉગ્યો રે મને માયા લગાવી રે.
મતલબ સૂરજ એનો ઈ જ હોય છે એ ભગવાન ભાસ્કર એના રંગ કોઈ દી જુદા હોય નહીં કાયમ હોનાનો જ હોય પણ હોનાનો સૂરજ ક્યારે લાગે કે આવી ભગવતીને આપણી ઉપર કૃપા થાય ભગવતીના પાળે આવી અને આવો રૂડો આનંદ થાય બસ માને એટલું જ કહી માં આવો ને આવો અમને આનંદ કરાવતા રહેજો અને પછી જેમ આગળ જેવો આનંદ હશે એવો આનંદ કરશું પણ આજ પરિવારની દીકરી બહુ સારું ગાય છે એની પાસેથી આપણે જે એને મોજ આવે એવા ગીતો ભજનો આપણે સાંભળીએ